અને યુક્રેન વચ્ચે ભલે યુદ્ધ ચાલતું હોય પણ બંને દેશના નાગરિકો એકબીજાને ભેટી પડ્યા, એકબીજાને ગુલાલ લગાવીને શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો. તમને થતું હશે કે આવું તે કેવી રીતે બની શકે, પરંતુ ભારતમાં શક્ય બન્યું છે. દેશમાં હોળી ધૂળેટીના તહેવાર ભલે જુદી જુદી રીતે ઉજવવામાં આવતો હોય પણ સૌનો ઉદ્દેશ સદભાવના અને પ્રેમના સંદેશનો હોય છે. માઉન્ટ આબુમાં પણ રંગોના તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા માઉન્ટ આબુના જ્ઞાન સરોવર પર અગિયાર દેશના મહેમાનો સાથે ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવ્યો. હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે રશિયા અને યુક્રેનથી પણ મહેમાનો આવ્યા. તેમના માટે આ તહેવાર ખાસ રહ્યો. રશિયા અને યુક્રેન વચ્ચે ભલે હાલમાં યુદ્ધ ચાલી રહ્યો હોય પણ અહીં આવેલા બંને દેશના મહેમાનોએ શાંતિની પ્રાર્થના કરી, એકબીજાને ભેટી ઉજવણી કરી.